ચાલો દોસ્તો, તો આપણે સંતુલન ચેપ્ટરની અંદર એમસીક્યુની અંદર આગળ જઈએ. એમસીક્યુ પાર્ટ 7, બફર દ્રાવણ. સૌપ્રથમ તમને આપેલું છે કે ચોક્કસ કયું દ્રાવણ આપ્યું છે? એસિડિક દ્રાવણ. એમાં સમાન સાંદ્રતા એક્સ માઇનસ અને એચ એક્સ, એટલે કે આ એસિડ છે અને એનો આ સંયુગમાં બેઝ છે. એસિડ અને એનો સંયુગમાં બેઝ. તો એક્સ માઇનસ માટે કેબીની વેલ્યુ કેટલી આપેલી છે? કેબીની વેલ્યુ તમને આપેલી છે કે કેબી બરાબર 10^-10 આપેલી છે. તો બફર દ્રાવણની પીએચ આપણે શોધવાની છે. હવે પીએચનું સૂત્ર આપણી પાસે આવું છે કે બફર દ્રાવણની પીએચ ઇઝ ઇક્વલ ટુ પીકે એ પ્લસ લોગ ક્ષારની સાંદ્રતા, કોઈ પણ જે ક્ષાર આપ્યો છે તેની સાંદ્રતા, છેદમાં એસિડની સાંદ્રતા. એસિડની સાંદ્રતા તમને આપેલી જે છે, ક્ષાર ન હોય તો આનો સંયુગમાં બેઝ પણ આપણે લખીએ છીએ આની જગ્યાએ, એનો સંયુગમાં બેઝ, સંયુગમાં બેઝની સાંદ્રતા. જો ક્ષાર ન હોય તો એની જગ્યાએ આપણે અથવામાં શું લખીએ છીએ? સંયુગમાં બેઝ. તો આ એસિડ છે તો આનો સંયુગમાં બેઝ કયો થાય? એક્સ માઇનસ. એટલે ઘણી વખત એની પણ સાંદ્રતા આપી શકે છે. તો આ બંનેની સાંદ્રતા, એ બંનેની સાંદ્રતા જે છે એ સમાન છે, આ બેની સાંદ્રતા સરખી છે. હવે સાંદ્રતા સરખી છે, ઓકે, ચાલો તો પીએચ શોધવી છે. જો સાંદ્રતા સરખી છે તો આ બે વેલ્યુ સરખી જ આવશે. લોગ આ બે વસ્તુ સરખી છે તો લોગ એક આવશે, અને લોગ એકની વેલ્યુ ઝીરો થાય તમને ખબર છે. તો આપણે પીકે એ લેવાનો થશે. તો પીકે એ નથી આપ્યો, પીકે બી આપ્યો છે. તમને ખબર છે પીકે એ પ્લસ પીકે બી બરાબર પીકે ડબલ્યુ, અને બરાબર કેટલું મૂલ્ય થાય? 14, બરાબર છે. અથવા કે એ અને કે બી, કે એ ગુણ્યા કે બી બરાબર કે ડબલ્યુ થાય, અને એનું મૂલ્ય કેટલું થાય? 1×10^-14. તો હવે સિમ્પલ વસ્તુ છે, કેબીની વેલ્યુ તમને આપી છે 10^-10. આ 10^-10 વેલ્યુ આપેલી છે, 10^-10. તો કે એની વેલ્યુ કેટલી હશે? 10^-4. બહુ સિમ્પલ વસ્તુ છે. તો કે એની વેલ્યુ 10^-4 હોય તો પીકે એની વેલ્યુ કેટલી હોય? 4 હોય. આ સિમ્પલ વસ્તુ જે છે, બરાબર છે, આ તો તમને ખબર જ છે. તો આ પીકે ની વેલ્યુ કેટલી હશે? 4. લોગ 1 બરાબર કેટલા થાય? 0 થાય. તો તમારી પીએચ બરાબર કેટલી આવશે? 4 આવશે. બહુ સિમ્પલ વસ્તુ. તો તમારે આમાં જવાબ કયો આવશે? ઓકે, 4 જવાબ આવશે. સીધી વસ્તુ છે 4. એના પછી તમને એમ કીધું છે કે CH3COOH અને NaOH ના અનુમાપન માટે કયો સૂચક વપરાય? હવે આમાં પ્રબળ કોણ છે, એસિડ કે બેઝ? આ બેઝ છે. તો બેઝનું અનુમાપન કરવું હોય તો સીધી વસ્તુ યાદ રાખવાનું છે, ફિનોફથેલિન વપરાય છે. કેમ કે ફિનોફથેલિન છે એ એનો ગુણધર્મ છે, તમે એને બેઝની અંદર નાખો તો ગુલાબી રંગ આપે છે. ત્યારબાદ મિથાઇલ રેડ છે, મિથાઇલ ઓરેન્જ જે છે એ એસિડિક દ્રાવણ હોય તો વપરાય છે, એસિડની અંદર ગુલાબી રંગ અથવા લાલાશ પડતો રંગ આપે છે. જ્યારે બેઝની વાત આવે ત્યારે એની અંદર ફિનોફથેલિન વપરાય, કેમ કે NaOH સાથે પ્રક્રિયા કરે, ફિનોફથેલિન ગુલાબી રંગ આપે છે. 11મા ધોરણનો તમે પ્રેક્ટિકલ કરેલા હશે. ચાલો હવે 0.1 મોલર NH4Cl અને NH4OH ધરાવતા 10 mL દ્રાવણ છે, તો તેમાં શું ઉમેરવાથી દ્રાવણની પીએચ બદલાતી નથી? હવે આ દ્રાવણ જે છે એ બફર દ્રાવણ છે, ખબર કેમ પડી? નિર્બળ બેઝ છે. જો આ નિર્બળ બેઝ છે, આ નિર્બળ બેઝ, અને તેના પ્રબળ એસિડ સાથેનો ક્ષાર, આનો પ્રબળ એસિડ સાથે એટલે HCl સાથેનો ક્ષાર, એટલે NH4Cl થયો. તો નિર્બળ બેઝ અને તેના પ્રબળ એસિડ સાથેનો ક્ષાર જે છે એટલે આ બફર દ્રાવણ છે, એ તમને ખ્યાલ આવી જવો જોઈએ. તો બફર દ્રાવણમાં શું ઉમેરીએ? તો થોડોક એસિડ ઉમેરીએ, થોડોક બેઝ ઉમેરીએ, અથવા થોડુંક પાણી ઉમેરીએ, તો એની પીએચ બદલાતી નથી. તો 1 mL જેટલું પાણી ઉમેરવાથી, એટલે આ થોડું પાણી જ કહેવાય, તો પીએચ નહીં બદલાય. તો આ તમારો જવાબ થશે. તો બીજા જવાબમાં શું આપેલું છે? 5 mL જેટલું NH4Cl, આ તો ક્ષાર છે. આપણે વાત કઈ થઈ હતી, એસિડ ઉમેરવાનું અથવા બેઝ ઉમેરવાનું, ખ્યાલ આવ્યો? આ તો ક્ષાર છે એટલે આની વાત ન ચાલે. પછી 5 mL NH4OH, આ નિર્બળ બેઝ જે છે 5 mL જેટલો 0.1, ખબર, એસિડ ઉમેરવાનો છે, કાં બેઝ ઉમેરવાનો, પ્રબળ ઉમેરવાનો છે, ખ્યાલ આવ્યો ને? આ નિર્બળ છે એટલા માટે. અને આ NH4Cl આ તો પણ ક્ષાર છે એટલે આ ચાલશે નહીં. એટલે શું ઉમેરવાથી પીએચ બદલાતી નથી, બરાબર છે? એટલે 1 mL જેટલું પાણી ઉમેરવાથી પીએચ બદલાતી નથી, એટલે આ તમારો જવાબ કયો આવશે? એ થશે. હવે આની અંદરથી જોજો બરાબર કે નીચેનામાંથી કયું એક જે છે દ્રાવણ બફર દ્રાવણ તરીકે વર્તે નહીં. એક બહુ સીધી વસ્તુ જે છે, બફર દ્રાવણ તરીકે કયું નહીં વર્તે? તો બફર દ્રાવણ તરીકે એક નિર્બળ એસિડ અને તેના પ્રબળ બેઝ સાથેનો ક્ષાર આવશે, અથવા નિર્બળ બેઝ અને તેના પ્રબળ એસિડ સાથેનો ક્ષાર આવશે. તો આ કોણ છે? નિર્બળ એસિડ છે, H3PO4.
એના પ્રબળ બેઝ સાથેનો ક્ષાર. હા, એનો પ્રબળ બેઝ સાથેનો ક્ષાર એટલે પ્રબળ બેઝ કોણ થશે? NaOH, એની સાથેનો ક્ષાર થઈ ગયો. બહુ સીધી વાત છે, ખ્યાલ આવ્યો? એટલે આ બફર દ્રાવણ તરીકે વર્તે, જવાબ નથી હજી. ત્યારબાદ NaHCO3 અને H2CO3, આ નિર્બળ એસિડ છે અને તેના પ્રબળ બેઝ સાથેનો ક્ષાર, પ્રબળ બેઝ એટલે આ NA છે એટલે NaOH સાથેનો, તો આ બફર દ્રાવણ છે. એના પછી NH4Cl અને HCl, HCl નો જ આવે ને ભાઈ, આની સાથે NH4OH હોવું જોઈએ, તમને ખબર હોવી જોઈએ, આ ખબર છે તમને. નિર્બળ બેઝ અને તેના પ્રબળ એસિડ સાથેનો ક્ષાર એટલે આ બંનેનું જોડકું હોય તો એને બફર દ્રાવણ કહેવાય, HCl નહીં આવે એટલે આ નહીં આવે. એટલે તમારો આન્સર જે છે એ આ થશે, આન્સર આ થશે, સી. તો આ જોઈ લઈએ, આ નિર્બળ એસિડ અને નિર્બળ એસિડનો પ્રબળ બેઝ સાથેનો ક્ષાર જે છે એટલે આ આવશે, તો આ બફર દ્રાવણ કહેવાશે. ખ્યાલ આવ્યો? બફર દ્રાવણ આ એક જ નથી, સી, એટલે આપણો જવાબ કયો આવશે? સી આવશે. ચલો, નીચેનામાંથી કયા કિસ્સામાં pH 7 કરતા વધારે, pH 7 કરતા વધારે એટલે દ્રાવણ કેવું છે? બેઝિક છે. બહુ સીધી વાત છે, દ્રાવણ બેઝિક છે. તો આની અંદર 0.1 મોલર HClનું 50 ml દ્રાવણ છે, 0.1 મોલર NaClનું. ઓકે, હવે આ ક્ષાર છે, pH 7 હશે, આ એસિડ છે. તો એ સીધી વસ્તુ છે, એસિડ ક્ષારમાં એસિડ નાખો એટલે દ્રાવણ એસિડિક બનશે, તો pH 7 કરતા ઓછી થશે. એ 7 કરતા વધારે કીધી એટલે 7 કરતા ઓછી થશે, આ નહીં ચાલે. H2SO4 અને NaOH, હવે આની વાત કરીએ દોસ્ત, 0.1 મોલર જોજો બરાબર, H2SO4 છે બરાબર છે, 50 ml છે, તો આ તમને ખબર છે આ જે છે NaOH જે છે 0.2 મોલર છે, 0.2 મોલર છે, અને NaOH જે છે અને 50 ml છે. તો આ દ્રાવણ ખરેખર તટસ્થ થઈ જશે. તટસ્થ કેમ? કે જેટલા મિલિતુલ્યાંક એસિડના એટલા મિલિતુલ્યાંક બેઝના. આ હું તમને એક વાત કહી દઉં, મિલિતુલ્યાંક વાળો કોન્સેપ્ટ એક ખાસ યાદ રાખજો. મિલિતુલ્યાંક, આમાં સમીકરણ સંતુલન ન કરવું પડે, સમીકરણ લખવું જ ના પડે, નહીં તો ઘણી વખત આ સમીકરણ લખવું પડે, આના આટલા મોલ વપરાય, આના આટલા મોલ. સો મિલિતુલ્યાંક વાળો કોન્સેપ્ટ યાદ રાખજો, બહુ મસ્ત છે. મિલિતુલ્યાંક, જેટલા મિલિતુલ્યાંક એસિડના વપરાય, એસિડના મિલિતુલ્યાંક જેટલા વપરાય, એટલા જ મિલિતુલ્યાંક બેઝના વપરાય, એટલા જ મિલિતુલ્યાંક કોના વપરાય? બેઝ, એના એટલા જ હોય મિલિતુલ્યાંક. મિલિતુલ્યાંક એટલે શું? મિલિતુલ્યાંક એટલે નોર્માલિટી ગુણ્યા કદ, અને કદ આવશે આ લીટર ml માં, કદ સેમ આવશે ml માં, નોર્માલિટી ઇન્ટુ કદ સેમ આવશે ml માં. તો હવે તમને અહીંયા આ તમને આપેલી છે મોલારિટી આપી છે, તો આની નોર્માલિટી કેટલી થાય? 0.2 થાય. ઓકે, અને દ્રાવણનું કદ કેટલું છે? 50. આની નોર્માલિટી કેટલી થશે? 0.2 થશે. ઓકે, તો આના મિલિતુલ્યાંક કેટલા છે? આના મિલિતુલ્યાંક, તો નોર્માલિટી અને કદ VML માં, આની મિલિતુલ્યાંક એટલે નોર્માલિટી અને કદ સેમ આવશે ml માં. નોર્માલિટી કેટલી છે? 0.2 ગુણ્યા કેટલા આવશે? 50. એટલે આના મિલિતુલ્યાંક કેટલા થશે? 2, એટલે અહીંયા કેટલા થશે? 10. અહીંયા પણ કેટલા આવશે? 0.2 ગુણ્યા કેટલા થશે? 50, એટલે કેટલા થશે? 10. જેટલા મિલિતુલ્યાંક એસિડના છે આ બેઝના છે, એટલા જ મિલિતુલ્યાંક એસિડના છે, સામસામે સરખા છે, એટલે દ્રાવણ તટસ્થ થશે. જો એસિડના મિલિતુલ્યાંક વધુ હોય તો દ્રાવણ એસિડિક થાય, બેઝના વધુ હોય તો દ્રાવણ બેઝિક થાય. બેના મિલિતુલ્યાંક સરખા છે, મિલિતુલ્યાંક એટલે બહુ સિમ્પલ વાત થઈ ગઈ. આ સમીકરણ આમાં લખવું જ ન પડે, નહીં તો તટસ્થ કરવા માટે સમીકરણ લખવું પડે, આ સીધો શોર્ટકટ છે. એટલે દ્રાવણ તટસ્થ થશે, pH 7 થશે. દ્રાવણ તટસ્થ એટલે pH કેટલી થશે? 7. આની pH કેવી થશે? 7 કરતા ઓછી, આપણે 7 કરતા વધારે જોઈએ છે. તો અહીંયા આપણું 0.1 મોલર એસિટિક એસિડ અને 0.1 મોલર કે હોય છે, તો આઈ 0.1 છે, આઈ 0.1 છે, બે સરખું છે. આની બેઝિકતા કેટલી છે? 1, આની બેઝિકતા 1. પણ આ પ્રબળ છે અને આ કેવો છે? નિર્બળ છે. એટલે દ્રાવણ બેઝિક થશે, દ્રાવણ બેઝિક એટલે pH 7 કરતા વધારે થશે, pH is greater than 7, તો તમારો જવાબ આ જ આવશે. તો આમાં શું છે? આ HNO3 છે, આ પ્રબળ એસિડ છે, આ નિર્બળ બેઝ છે, બેઝ છે પણ નિર્બળ છે, એટલે દ્રાવણ એસિડિક થશે. જો I.1 છે, I.1 છે, I 50 ml, I 50 ml, પણ આ નિર્બળ છે, આ પ્રબળ છે, એટલે એસિડિક થશે, એટલે pH 7 કરતા ઓછી હશે, less than 7. એટલે તમારે greater than 7 વાળો જવાબ કયો આવશે? સી જવાબ રહેશે. એટલે બહુ સીધી અને મસ્ત વાતો જે છે, આવી રીતે સોલ્વ કરો MCQ, તો ઘણું કોન્સેપ્ટ તમારો ક્લિયર થઈ જાય. થોડા પ્રમાણમાં એસિડ કે બેઝ ઉમેરવાથી રુધિરની pH બદલાતી નથી, તેનું કારણ? રુધિર જે છે આપણું, એની અંદર એક પ્રકારનું બફર દ્રાવણ છે. એમાં કયું જે છે રસાયણ જેના કારણે દ્રાવણ બફર છે? એટલે રુધિરની અંદર આપણા શરીરમાં આપણે જે ખાઈએ છીએ એમાં થોડોક એસિડિક ભાગ વધી જાય,
તો એ લોહીને કાંઈ નહીં થાય. થોડુંક બેઝિક ભાગ વધી જાય તો એ, અને દ્રાવણ થોડુંક મંદ થઈ જાય, પાણી વધી જાય તો એ કંઈ વાંધો નહીં આવે લોહીને, કેમ કે લોહી જે છે ને એ બફર દ્રાવણ છે. ઓકે, તો લોહીની અંદર બફર દ્રાવણ તરીકે શું હોય છે લોહી જે છે એની અંદર, તો એ ખરેખર એચ ટુ સીઓ થ્રી અને એચ સીઓ થ્રી માઇનસ આનું મિશ્રણ હોય છે. બફર દ્રાવણ તરીકે શું હોય આવું પૂછી શકે તમને એક્ઝામમાં. લોહીમાં બફર દ્રાવણ તરીકે શું છે, કયું રસાયણ? એચ ટુ સીઓ થ્રી ને એચ સીઓ થ્રી માઇનસનું બફર દ્રાવણ હોય છે, એટલે પીએચ જે જળવાઈ રહે છે જે છે તે જ. સીરમ પ્રોટીન ધરાવે છે જે બફર દ્રાવણ તરીકે, આ સીરમ એટલે, સીરમ એટલે લોહીની અંદર જે પ્રવાહી જે છે ને એને સીરમ કહેવાય, એ પ્રવાહી જે છે એ આ બફર દ્રાવણ ધરાવે છે. ઓકે, એટલા માટે પીએચ બદલાતી નથી, એટલે આ વાત સાચી જ છે, બરાબર છે. અણુના ભાગ તરીકે આયર્ન હોય છે નહીં, એટલે નહીં આ વાત ખોટી. સરળતાથી સ્કંદન પામે, સ્કંદન એટલે તળિયે બેસી જાઓ. શરીરનું દ્રવ છે, દ્રવ એટલે પ્રવાહી છે, ના આ બધી વસ્તુ ખોટી છે. એટલે તમારો જવાબ કયો આવશે એ જ આવશે. બફર દ્રાવણમાં 0.2 મોલર NH4OH અને 0.2 મોલર NH4Cl સમાન કદ છે, તો ક્ષારની પીકેબીની વેલ્યુ આટલી છે, તો પીએચ બહુ સીધી વસ્તુ જે છે. જો આ બેઝિક દ્રાવણ છે, આ બેઝિક બફર દ્રાવણ છે કે નહીં, કેમ કે આ નિર્બળ બેઝ છે અને એનો પ્રબળ એસિડ સાથેનો ક્ષાર છે, એટલે બેઝિક બફર દ્રાવણ છે. બેઝિક બફર દ્રાવણ એટલે દોસ્ત તમને POH મળશે. POH ઇઝ ઇક્વલ ટુ પીકેબી પ્લસ લોગ ક્ષારની સાંદ્રતા છેદમાં બેઝની સાંદ્રતા, બરાબર ને? તો આ બેની સાંદ્રતા સરખી જ છે, જો આની 0.2 છે, આની 0.2 છે અને કદે સમાન છે. ઓકે, એટલે સીધી વસ્તુ જે છે, સાંદ્રતા સરખી છે અને બેની સરખી થશે, એટલે લોગ એક આવી જશે. પીકેબીની વેલ્યુ કેટલી છે? 5 પ્લસ લોગ એક આવશે, લોગ એક એટલે કેટલા થશે? 0 થશે. લોગ એક એટલે POH કેટલી થશે? 5 થશે. તો પીએચ કેટલી થશે દોસ્ત? 9 થશે. પીએચ કેટલી થશે? 9 થશે. તમારો આન્સર કયો આવશે? બી આવશે. ચાલો હવે તમને આપેલું છે 25°C તાપમાને 0.10 મોલર સોડિયમ એસિટેટ અને 0.03 મોલર એસિટિક એસિડ. સોડિયમ એસિટેટ એટલે CH3COONa અને એસિટિક એસિડ એટલે શું થશે? CH3COOH ના મિશ્રણનું પીએચ નું મૂલ્ય કેટલું થશે? તો નિર્બળ એસિડ અને તેનો પ્રબળ બેઝ સાથેનો ક્ષાર, એનું પીએચ નું મૂલ્ય, તો આ એસિડિક બફર દ્રાવણ છે એનું પીએચ બરાબર પીકેએ પ્લસ લોગ ક્ષારની સાંદ્રતા છેદમાં એસિડની સાંદ્રતા. ઓકે, તો ક્ષારની સાંદ્રતા કેટલી હશે? હવે સિમ્પલ વસ્તુ જે છે, પીકેએ કેટલું આપ્યો છે તમને? પીકેએ 4.57 પ્લસ લોગ, લોગ ક્ષારની સાંદ્રતા જે છે કેટલી છે? 0.1 છે, છેદમાં આમની સાંદ્રતા કેટલી છે? 0.03 છે, બરાબર છે. તો આનું તમારે સાદુરૂપ આપવાનું છે ને, જે જવાબ આવે તે લખી દેવાનો છે. જો આનું તમે સાદુરૂપ આપશો તો આનો જવાબ તમારે સમથિંગ અહીંયા જે છે થોડોક વધારે આવશે, પ્લસમાં, એટલે 5 કરતાં વધારે જ થશે, 4 કરતાં વધારે. એટલે તમારે જવાબ, તમે ગણતરી કરજો તો તમારે જવાબ 5.09 સમથિંગ આવશે. આની ગણતરી કરી લેજો તમે. ઓકે, તમારે જવાબ કેટલો આવશે? 5.09, એટલે પીએચ જે છે તો તમારે કેટલી થઈ? 5.09. તો તમારે જવાબ કયો આવશે? બી આવશે. નિર્બળ એસિડમાં સોડિયમ હાઇડ્રોક્સાઇડનું દ્રાવણ ઉમેરતા પીએચ કેટલી છે? 6 ધરાવતું બફર મળે છે. પીએચ 6 ધરાવતું બફર, બફર દ્રાવણ છે અને પીએચ 6 છે. એચએનો આયનીકરણ અચળાંક કેટલો છે? 10^-5 છે. આયનીકરણ અચળાંક એટલે એસિડનો, એટલે કે એ બરાબર એટલો છે. તો બફર દ્રાવણમાં ક્ષાર અને એસિડની સાંદ્રતાનો ગુણોત્તર કેટલો થશે? ક્ષાર અને એસિડની સાંદ્રતા, તો હવે તમને ખબર છે પીએચ ઇઝ ઇક્વલ ટુ શું થાય? પીકેએ પ્લસ શું થશે? લોગ ક્ષારની સાંદ્રતા છેદમાં એસિડની સાંદ્રતા. બહુ સિમ્પલ વસ્તુ છે. હવે તમને ક્ષારની સાંદ્રતા છેદમાં એસિડની સાંદ્રતા જે છે એનો ગુણોત્તર, આ વસ્તુ તમારે મેળવવાની છે દોસ્ત. આ વસ્તુ જે છે એ તમારે આન્સર જે છે આ આ ગુણોત્તર લેવાનો છે. ઓકે, ચાલો હવે તમને પીએચ આપેલી છે. પીએચ કેટલી આપી છે? 6. પીકેની વેલ્યુ, આ કેની વેલ્યુ, કે બરાબર, કે બરાબર 1×10^-5 છે, તો પીકે કેટલો થશે? બહુ સિમ્પલ વસ્તુ છે. પીકે કેટલો થાય? 5 થાય. બહુ સીધી વાત. તો પીકે કેટલો થશે? 5 પ્લસ લોગ. આ ગુણોત્તર મેળવવાનો છે, આ ગુણોત્તરને હું એક્સ કહી દઉં. તો હવે આ 5 આ બાજુ આવશે એટલે કેટલા આવશે જવાબ? 1 ઇઝ ઇક્વલ ટુ લોગ
એક્સ. હવે બંને બાજુ એન્ટીલોગ તમે લઈ લો, તો એન્ટીલોગ લેતા, તો એન્ટીલોગ એન્ટીલોગ એક ઇઝ ઇક્વલ ટુ શું થશે એક્સ. તો એકનો એન્ટીલોગ કેટલો થાય? દસ. આ તો તમને યાદ હશે જ, ન હોય તો યાદ રાખી લેવાનું છે. ખ્યાલ આવ્યું? એન્ટીલોગ કેટલો થશે? દસ. તો એક્સ એટલે આનું ગુણોત્તર, એટલે ક્ષારના છેદમાં એસિડ, એટલે પેલા અંશમાં ક્ષાર આવે, છેદમાં એસિડ આવે, એનું ગુણોત્તર કેટલો થાય? દસ થાય. તો આ તો તમને આપ્યું છે 4:5, 1:10 નહીં, અંશમાં 10 આવે છે, બરાબર છે. તો 10^1 એટલે તો સીધો એક જવાબ આવવો જોઈએ, 10^1, 10:1, કારણ કે આનો ગુણોત્તર કેટલો આવે છે? 10 આવે છે, એટલે છેદમાં કેટલા આવવો જોઈએ? એક. સીધી વસ્તુ એટલે 10:1. ક્ષારની સાંદ્રતા 10 હોય ત્યારે એસિડની કેટલી હોય? 1 હોય, એટલો 10:1 થશે. બહુ સીધી વસ્તુ છે. એટલે ક્ષાર અને આનો સાંદ્રતાનો ગુણોત્તર કેટલો થશે? 10:1. ઓકે, ચલો તો આપણે આ જે છે ક્ષાર જે છે એટલે કે બફર દ્રાવણને એમસીક્યુ જોયા. હવે લાસ્ટ આના પછી આવશે દ્રાવ્યતા ગુણાકાર. તો દ્રાવ્યતા ગુણાકાર માટેના સૂત્ર એક વખત ચેક કરી લેજો, પછી એ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે બધા એમસીક્યુ, એ આપણે આના પછીના લેક્ચરમાં જોઈશું. ઓકે, થેન્ક યુ.